વડોદરા કોર્પોરેશને શહેરના તાંદલજા વિસ્તારમાં 2 વર્ષ પહેલા 1500 મકાન તોડી પાડ્યા હતા, પરંતુ આજ સુધી એક પણ લાભાર્થીને મકાન મળ્યું નથી, જેને લઈને લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2 વર્ષથી ભાડાના મકાનમાં રહેવા લાભાર્થીઓ સોમવારે મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને સમગ્ર બાબતે રજૂઆત કરતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જો કે અગાઉ લાભાર્થીઓ પણ નગરપાલિકાને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારનો નિવેડો આવ્યો ન હતો, જેથી રોષે ભરાયેલા લાભાર્થીઓએ રેલી યોજી કોર્પોરેશન વિરુદ્ધ દેખાવો કર્યા હતા. અમારા લોકોની માંગણી એ જ છે ખાલી કે આ જે ન્યુસન્સ ક્રિએટ કર્યો છે ગવર્નમેન્ટના લોકો અને રાજકીય પક્ષના લોકોએ મળીને એ અમારું એ ન્યુસન્સ હટી જાય અને અમારા વહેલી તકે કામ ચાલુ થઈ જાય. અગર વહેલી તકે કામ ચાલુ નહીં થશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને અમને હવે એવું લાગી રહ્યું છે કે અંગ્રેજો જેવું શાસન કરતી આ ગવર્નમેન્ટ અને રાજકીય પક્ષના લોકો છે જે ખાલી ને ખાલી સહકારનગરના જ લોકોને પરેશાન કરી રહી છે અને રોડ પર અને નંગા ભૂકા કરી દેવા માંગે છે. સહકારનગરમાં લોકોના જમીન પર મકાન બાંધવાની માંગણી છે અને કોર્પોરેશન તરફથી સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કોર્પોરેશને જમીનની ત્યાં માંગણી કરી છે, એમનું ઇસ્યુ છે સહકારનગરનું. આ સંદર્ભે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે અને હાઈકોર્ટમાં પણ મેટર સબજ્યુડિસ છે, તો વહેલી તકે જ્યારે પણ નિકાલ આવશે ઉચિત કાર્યવાહી કરવામાં